तो गुजराती गादी पर वर्ष 1995 થી ભાજપ ગાદી પર છે પરંતુ હાલની સ્થિતિ ભાજપ માટે ચિંતાજનક છે નરેન્દ્ર મોદી વર્ષ 2014 માં દેશની ધુરા સંભાળી ત્યારે તેમણે ગુજરાતની ગાદી છોડી હતી ત્યારબાદ ગુજરાતમાં ભાજપની રાજકીય પકડ સતત નબળી જોવા મળી રહી છે બીજી તરફ કોંગ્રેસને પોતાની વાપસી માટે માર્ગ દેખાઈ રહ્યો છે તો ભાજપે હવે પોતાનું બ્રહ્માસ્ત્ર પ્રધાનમંત્રી મોદીને મેદાનમાં ઉતારી દીધા છે અને મોદી અત્યાર સુધી 17 વખત ગુજરાતની મુલાકાત લીધી છે તો છેલ્લા એક માસમાં ત્રીજી વખત ગુજરાતની યાત્રા કરી છે ની લોકસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્ર કાશ્મીર બિહાર દિલ્હી હરિયાણા પંજાબ ગોવા અને આસામ સહિતના રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી જેમાં મહત્વની વાત એ હતી કે આ તમામ રાજ્યમાં કોંગ્રેસ દૂર દૂર સુધી ક્યાંય જોવા મળી ન હતી જો કે પંજાબમાં કોંગ્રેસ જીતવામાં કામયાબ રહી હતી પરંતુ તેમાં આમ આદમી પાર્ટીનો મહત્વનો રોલ હતો આ બધાની વચ્ચે ગુજરાત જ માત્ર એવું રાજ્ય છે કે જ્યાં ભાજપ કોંગ્રેસ સીધી વચ્ચે ટક્કર જોવા મળી રહી છે 2014 ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાંથી 60.11% મત મળ્યા હતા અને તમામ 26 બેઠક ભાજપે કબજે કરી હતી તો કોંગ્રેસને 33.45% મત જ મળ્યા હતા પરંતુ ભાજપ પોતાનું જોરદાર પરફોર્મન્સ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાળવી શક્યું ન હતું 2015 ની સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપને 46.60% મત મળ્યા હતા જે લોકસભા ચૂંટણી કરતા 14% ઓછા હતા જ્યારે કોંગ્રેસને 43.52% મત મળ્યા હતા જે લોકસભા ચૂંટણી કરતા 10% વધુ હતા જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે કે આ કારણે જ પ્રધાનમંત્રી મોદીએ પોતાના ગૃહ રાજ્ય ગુજરાતનો પ્રવાસ વધારી દીધો છે નરેન્દ્ર મોદીને ગુજરાતની જનતા સતત 3 વાર ગુજરાતની ગાદી સોંપી પરંતુ મોદીએ મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ ગુજરાતમાં ભાજપને નરેન્દ્ર મોદીનો વિકલ્પ નથી મળી રહ્યો પીએમ મોદી આનંદીબેન પટેલને રાજ્યની ધુરા સોંપી હતી પરંતુ તેમણે તૈયાર કરેલી રાજકીય જમીનને સંભાળી શકવામાં આનંદીબહેન સફળ રહ્યા ન હતા જેના કારણે આનંદીબહેનને હટાવી વિજય રૂપાણીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા પરંતુ રૂપાણી પણ જોઈએ તેટલા સફળ જોવા નથી મળી રહ્યા બીજી તરફ અમિત શાહની ગુજરાતના બૂથ સ્તર પર મજબૂત પકડ છે પણ શાહની પાસે રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી હોવાથી ગુજરાત પર તેમનું ફોકસ ઓછું છે જેના કારણે રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના અહેમદ પટેલ પોતાની બેઠક બચાવવામાં સફળ રહ્યા હતા સાથે રાજ્યમાં પટેલ આંદોલન ઉગ્ર બન્યું અને હાર્દિક પટેલ જેવા ચહેરાને ઉભરવાનો મોકો મળ્યો તો દેશમાં લાગુ થયેલા જીએસટીને કારણે ગુજરાતના વેપારીઓમાં ભારોભાર નારાજગી જોવા મળી હતી જેના કારણે સુરતના વેપારીઓએ આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો હતો આ તરફ રાજ્યમાં ઉઠેલા વિરોધને કારણે મોદીએ એક માસમાં ત્રીજી વખત ગુજરાતની મુલાકાત લેવી પડી હતી અને પોતાની તમામ સભાઓમાં જીએસટીને લઈને મોદીએ વાત કરી હતી ગુજરાતમાં કોંગ્રેસ હાલ એક કેમ્પેન ચલાવી રહ્યું છે વિકાસ ગાંડો થયો છે જેને ગુજરાતમાં બહોળો પ્રતિસાદ મળ્યો છે કોંગ્રેસ વિકાસ ગાંડો થયો છે તે કેમ્પેનને આધારે રાજ્યભરમાં સંદેશ આપવાની કોશિશ કરે છે કે ભાજપની તમામ યોજનાઓ માત્ર ઉદ્યોગપતિ વર્ગ માટે જ છે આ જ કારણ છે કે મોદીએ રાજ્યમાં 3 પ્રવાસ કરીને અલગ અલગ યોજનાઓની આધારશિલા મૂકી અને જનતાને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કર્યો કે સરકાર જનતા માટે છે આ તરફ ફરી એકવાર 16 ઓક્ટોબર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને ચૂંટણી તારીખો જાહેર થાય તે પહેલા કેટલીક નવી યોજના કે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે ત્યારે જોવાનું રહેશે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું સૂત્ર કોંગ્રેસ આવે છે તે સફળ રહે છે કે ભાજપનું સૂત્ર અડીખમ ગુજરાત સફળ રહેશે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ